भरूच जिल्लामां सतत वधी रहेला कोरोना दर्दीओना पगले मोड़े मोड़े पण भरूच नगरपालिका तंत्र जाग्युं हतुं अने भरूचमां मास्क विनाना दुकानदारो राहदारीओ अने ग्राहकोने 200-200 रूपियानो दंड फटकारती रसीद हाथमां थमावी देता लोकोमां रोष जोवा मळी रह्यो हतो। 200 रूपिया वसूलवा साथे पालिका मास्क पण आपे ते जरूरी छे। भरूच जिल्लामां कोरोनानी संख्या दिवसे ने दिवसे वधी रही छे, ત્યારે લોકોમાં સાવચેતી અને જનજાગૃતિ આવે તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા દુકાનદારો તથા ખરીદી કરવા આવતા ગ્રાહકો કે પછી રાહદારીઓ માસ્ક વિના દેખાય તો ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ 200 રૂપિયા દંડની રસીદ સ્થળ પર જ આપી દંડ વસૂલી રહ્યા છે। પરંતુ ભરૂચ નગરપાલિકા 200 રૂપિયાના દંડ સાથે શું માસ્ક ન આપી શકે? કારણ કે નગરપાલિકાનો ઉદ્દેશ લોકોમાં સાવચેતી અને જનજાગૃતિ લાવવાનો હેતુ હોય તો માત્ર દંડ જ કેમ? ભરૂચમાં સેવાભાવી સંસ્થાઓએ ઘણી વખત વિના મૂલ્યે માસ્કનું વિતરણ પણ કર્યું છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દંડ વસૂલતી વેરા માસ્ક ન આપી શકે? જો માસ્ક પાલિકા આપે તો લોકો માસ્ક પહેરવાથી ટેવાઈ જાય અને દંડનો પણ ભય સતાવે, ત્યારે ભરૂચ નગરપાલિકા આ દિશામાં પણ વિચારે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ભરૂચ નગરપાલિકા એ માસ્ક વિનાના દુકાનદારો રાહદારીઓને ગ્રાહકો મરી 50થી વધુ લોકોને દંડ ફટકારી માસ્ક પહેરવા માટે પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। આજ રોજ ભરૂચ નગરપાલિકાના અધિકારી તેમજ કર્મચારીઓએ કોવિડ-19ની મહામારી વૈશ્વિક મહામારીને કારણે અમે આજે 5 પત્તીથી સોનેરી મહેલ સુધીને જે લોકો માસ્ક નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા તેના અમે કડકાઈથી પગલાં લીધેલા છે, તેમજ શિક્ષા તક અમે એ લોકોને સલાહ સૂચન પણ આપેલું છે। કેટલા સુધી દંડ ફટકારવામાં આવે છે? અમે માસ્ક નથી પહેરતા તેના અમે 200 રૂપિયા સુધીનો દંડ અમે ફટકારવામાં આવે છે। અત્યાર સુધીનો અમે 1200 રૂપિયા જેટલો દંડ અમે લઈ ચૂક્યા છે અને અગાડીની અમારી કાર્યવાહી કોવિડ-19ની વૈશ્વિક મહામારીને અમે નાબૂદ કરવા માટેના બનતા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ।